સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોની સાથે સરકારી જગ્યા પર બનેલા તબેલાઓ દૂર કરાઈ રહ્યા હોય, જેમાં ખાનગી તબેલાઓ પણ મનપા દ્વારા તોડી પડાતા હોવાના આક્ષેપો સાથે માલધારીઓ દ્વારા મનપાની કામગીરીનો વિરોધ કરી ધરણા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે વિરોધ કરી રહેલા માલધારીઓએ લોકોને વિનામૂલ્યે દૂધ પીવડાવ્યાનો વિરોધ કર્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ભટકતા ઢોરોને લઈને કામગીરી કરાઈ રહી છે તો તબેલાઓ પણ મનપા દ્વારા તોડી પડાઈ રહ્યા હોય, જેના કારણે માલધારીઓ દ્વારા ડભોલી ખાતે ધરણા પ્રદર્શન શરૂ કરાયા હતા. ગુરુવારે ત્રીજા દિવસે ધરણા પ્રદર્શનમાં સાધુ સંતો પણ જોડાયા હતા. ત્યારબાદ માલધારીએ લોકોને વિનામૂલ્યે દૂધ પીવડાવી અનોખો વિરોધ કર્યો હતો. દૂધ ભરેલા કેન ડબોલીમાં ધરણા સ્તરે લાવી માલધારીઓએ હજારો લીટર દૂધ લોકોને પીવડાવી મનપાની કામગીરીનો વિરોધ કર્યો છે. હાલ તો માલધારીઓ પાલિકા સામે લડી લેવાના મૂળમાં છે, અને જો તેઓ સાથે થતું અન્યાય બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી માલધારીએ ઉચ્ચારી હતી. અજર કુરશી સાથે પ્રકાશ વાલા.